ઓકે, એ તો મિમેક્રી હતી બેટા, હે ને? એ તો જસ્ટ મિમેક્રી હતી, હવે વોઇસ આવશે. અને વાત એમ છે કે હું છું અમિત પટેલ અને આપ સૌ છો મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણને ડેલી લાઈવ મળતા હોય છે અને આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 રસાયણ વિજ્ઞાન સબ્જેક્ટનું નામ છે કેમેસ્ટ્રી. શું છે? કેમેસ્ટ્રી. હવે આપણે વાત કરીશું પ્રકરણ નંબર 5. આજે જસ્ટ પૂર્ણ કરી દેવાના છે. ખાસ તમને યાદ કરી લઈએ તો માનસી, ભેરુમલ, ધ્રુવી, રિયા આપણી સાથે જોડાયેલ છે. યસ, ભૂમિકા આપણી સાથે જોડાયેલ છે. દિગ્વિજય પરમાર આપણી સાથે જોડાયેલ છે. રિદ્ધિ આપણી સાથે જોડાયેલ છે. દિવ્યાની આપણી સાથે જોડાયેલ છે. કેમ છો બધા? મજામાં ને કે નહીં? ખુશ? સુખડિયા સુરતથી આપણી સાથે જોડાયેલ છે. જાનવી આપણી સાથે જોડાયેલ છે. ઓકે, ચલો સરસ. કેટલાક વિદ્યાર્થી મિત્રો આપણી સાથે ફેસબુક માધ્યમથી પણ જોડાયેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે સમજવાનું ચાલુ કરીએ. શાલિની આપણી સાથે જોડાયેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જુઓ આપણે છે ને ભણી રહ્યા હતા ગુણધર્મો, કલીલોના ગુણધર્મો વિશે ભણી રહ્યા હતા અને એમાં આપણે ખાસ ઘણી બધી વાત કરી દીધી હતી. છેલ્લે આપણે વિદ્યુતભાર વિશેની વાત કરી હતી, યાદ હોય તો. ઓકે, હવે આપણે આ ગુણધર્મની વાત કરવાના છીએ, વિદ્યુત કણ સંચલન. આ વિદ્યુત કણ સંચલન છે ને વિદ્યાર્થી મિત્રો, એ વિદ્યુત કણ સંચલન જેનું ઇંગ્લિશમાં નામ છે ઇલેક્ટ્રોફોરેસિસ, આ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિથી આપણે કલીલ કણ પર કયો વિદ્યુત ભાર છે ને એ શોધી શકીએ છીએ.
ઓકે, આપણે વિદ્યુતકણ સંચલન વિશેની વાત કરીશું અહીંયા, કે કલિલમય કણો પર ભારનું અસ્તિત્વ, એટલે કે વિદ્યુત ભારનું અસ્તિત્વ વિદ્યુતકણ સંચલનના પ્રયોગથી સાબિત કરી શકાય છે. અને આપણા જે કલિલમય કણો છે એના પર વિદ્યુત ભારનું અસ્તિત્વ આપણે સાબિત કરવું હોય તો આપણે વિદ્યુતકણ સંચલનના પ્રયોગથી સાબિત કરી શકીએ છીએ કે ખરેખર એ વિદ્યુત ભાર ધરાવે છે કે નહીં. કલિલમય દ્રાવણમાં ડુબાડેલા બે પ્લેટિનમ ધ્રુવો અને વિદ્યુત પોટેન્શિયલ પ્રયુક્ત કરવામાં આવે છે. હું તમને થોડી જ વારમાં આકૃતિ બતાવું છું. ત્યારે કલિલમય કણો એકબીજા એક અથવા બીજા વિદ્યુત ધ્રુવ તરફ ખસશે. કલિલમય કણો પોતાના વિદ્યુત ભાર અનુસાર એક અથવા બીજા વિદ્યુત ધ્રુવ તરફ સુખડશે ખસશે. પ્રયુક્ત વિદ્યુત પોટેન્શિયલ હેઠળ કલિલમય કણો હેરફરને, આપણે જે વિદ્યુત પોટેન્શિયલ આપ્યો છે એ હેઠળ એમની જે હેરફેર છે એને આપણે કહેતા હોઈએ છીએ વિદ્યુત કણ સંચલન. શું કહીએ છીએ? વિદ્યુત કણ સંચલન. તો જુઓ, હું તમને પહેલા આકૃતિ બતાવી દઉં. આ આકૃતિમાં આપણે શું કર્યું કે એક યુટ્યુબ, એ યુટ્યુબ જેવા આકારની નળીમાં, શું કર્યું, યુ આકારની નળીમાં આપણે વિદ્યુત દ્રાવણ ભર્યું છે જે કલિલનું દ્રાવણ છે. અને એની અંદર આપણે આવી રીતના બે પ્લેટિનમના ઇલેક્ટ્રોડ ડુબાડ્યા છે, એટલે કે વિદ્યુત ધ્રુવ ડુબાડ્યા છે, જેને આપણે બેટરીના અલગ અલગ ધ્રુવો સાથે જોડીશું. એટલે એક એનોડ તરીકે અને એક કેથોડ તરીકે કામ કરશે. વિદ્યાર્થી મિત્રો, જેઓ કલિલ કણો, આ કલિલ કણો છે, એ કલિલ કણો ઋણ વિદ્યુત ભાર ધરાવતા હશે તો એનોડ તરફ, એટલે કે ધન વિદ્યુત ધન છેડા તરફ જશે, અને જો એ ધન વિદ્યુત ભાર ધરાવતા હશે તો એ કેથોડ, એટલે કે માઇનસ તરફ આવતા. અને બેટરીના કેથોડને માઇનસ સાથે જોડવામાં આવ્યું છે, બેટરીના એનોડને પ્લસ સાથે જોડવામાં આવ્યું છે. બેટરીનો એનોડ એટલે બેટરીનું માઇનસ હોય ને, એનોડ ઋણ ધ્રુવને જ એનોડ કહેવાય, પણ બેટરીનો એનોડ છે આ, એવું સમજવાનું છે. અને ધન ધ્રુવને કેથોડ કહેવાય, તો કેથોડ એ બેટરીનો કેથોડ છે. ઓકે, એટલે આનો ખુદ માઇનસ થઈ જાય. તો આમ જે ઋણ વિદ્યુત ભારિત કણો છે એ એનોડ તરફ ગયા. કોની તરફ ગયા? એનોડ. એટલે આપણે ઋણ વિદ્યુત ભારિત કણો એનાયન કહીએ છીએ. ધન વિદ્યુત ભારિત કણો જે છે કેથોડ, એટલે કે ધનધ્રુવ તરફ જતા હોય છે, સોરી ઋણ ધ્રુવ તરફ જતા હોય છે, એટલે આપણે એને કેટાયન કહેતા હોઈએ છીએ. તો પોતાના વિદ્યુત અનુસાર ધન વિદ્યુત ભારિત કણો અથવા ઋણ વિદ્યુત ભારિત કણો એકબીજા વિદ્યુત ધ્રુવ તરફ જાય છે, અને જેથી આપણે એકચ્યુઅલીમાં સમજી શકીએ કે કલિલ કણો જે છે વિદ્યુત ભાર ધરાવે છે. ધનભારયુક્ત કણ કેથોડ તરફ જાય, જે ધન વિદ્યુત ભાર ધરાવે છે એ કણ કેથોડ તરફ જાય, જ્યારે ઋણ વિદ્યુત ભાર ધરાવતો કણ હંમેશા એનોડ તરફ જાય છે. અને આની આ જે પ્રાયોગિક ગોઠવણી છે આપણે આકૃતિમાં જોઈ. વિદ્યુત કણ સંચલન એટલે કણોની હેરફેર કેટલી યોગ્ય રીતથી રોકવામાં આવે છે. અને જો ધ્યાન આપજો, વિદ્યુત કણ સંચલન એટલે શું? કણોની આ જે હેરફેર છે, લગાડેલા વિદ્યુત સ્થિતિમાન અસર હેઠળ કલિલ કણો પોતાના વિદ્યુત ભાર અનુસાર અલગ અલગ વિદ્યુત ધ્રુવો પર ગતિ કરે છે, હેરફેર કરે છે. આ હેરફેરને યોગ્ય રીતથી રોકવામાં આવે ત્યારે એવું અવલોકન કરવામાં આવે છે કે પરિક્ષેપણ માધ્યમ વિદ્યુત ક્ષેત્રમાં ખસવાનું શરૂ કરે. અને માનો કે હું શું કરું છું, માનો કે હું અહીંયા અર્ધ પારગમ્ય પડદો મૂકી દઉં છું. ઓકે, અને આ બધા જ કણો અહીંયા હતા. તો પછી આપણને એવું જોવા મળ્યું કે આ અર્ધ પારગમ્ય પડદામાં આ કણો તો પસાર થઈ નથી શકતા, તો અંદરથી વિક્ષેપણ માધ્યમ જે છે, એટલે કે દ્રાવક જે છે બેટા, એ દ્રાવક પસાર થવાનું ચાલુ કરે છે. શું થાય છે? અંદરથી પસાર થવાનું ચાલુ કરે છે, ખસવાનું ચાલુ કરે છે વિદ્યુત ક્ષેત્રમાં. અને એટલા માટે આપણે એવું કહી શકીએ એક મિનિટ, એ દ્રાવક જ્યારે પડદામાં ખસવાનું ચાલુ કરે છે તો આપણે એવું કહી શકીએ કે આ વિદ્યુત પ્રસારણ થઈ રહ્યું છે. સમજવાનો પ્રયત્ન કરો. ચેપ્ટર નંબર બે એમાં આપણે વાત કરી ચૂક્યા છીએ અરે ઇટ્સ ઓકે બેટા માનસી, હને મેં જોયું હતું એક દિવસ ગુજરાત વર્ચ્યુઅલ ક્લાસ, અને એ ગવર્મેન્ટ થ્રુ ચેનલ છે, અને એમાં જોવા, આમાં બી જોવા, તમે જ્યાંથી પણ જુઓ ભણવા વિશેની વાતો છે, જે સારું લાગે ત્યાંથી તમે ભણી શકો અને એક જ્ઞાન લઈ શકો. ઓકે, ચલો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે હવે. તો આપણે યાદ કરીએ ચેપ્ટર નંબર બે જેની વાત કરતા હતા આપણે દ્રાવણો, અને દ્રાવણોમાં આપણે સમજ્યા હતા, યાદ છે તમને, અભિસરણવાળી ઘટનાઓ. અભિસરણ ઘટનામાં આપણે શું કરતા હતા? વચ્ચે આપણે અર્ધપારગમ્ય પડદો મૂકી દેતા હતા, એટલે દ્રાવ્યના અણુઓ પસાર નહોતા થઈ શકતા, માત્ર દ્રાવકના અણુઓ પસાર થઈ શકતા હતા. આને આપણે કહેતા હતા અભિસરણની ઘટના. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુત ક્ષેત્ર આપણે લગાડ્યું છે એમાં જો હું વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકી દઉં તો એ આપણે દ્રાવ્યને વિક્ષેપણ કલા કહીએ છીએ, દ્રાવકને આપણે વિક્ષેપણ માધ્યમ કહીએ છીએ. એટલે વિક્ષેપણ માધ્યમ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ખસવા લાગશે, કારણ કે આપણે દ્રાવ્યને ખસતા અટકાવી દીધા છે.
અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ જે પરિઘટના છે એને આપણે કહીશું વિદ્યુત પરાશરણ, પરાસરણ, ઓકે, વિદ્યુત અભિસરણ પણ કહી શકીએ આપણે એને. એવું બીજો એક કલિલોનો ગુણધર્મ છે, એનું નામ છે સ્કંદન અને અક્ષેપણ. અને સમજો, જળ વિરાગી સોલ એટલે કે જેને જળ પ્રત્યે અપાકર્ષણ છે, આવો સોલ એટલે કે કલિલ કણ, એની સ્થિત્યતા કલિલ કણોના વિદ્યુત ભારની હાજરીને કારણે હોય છે. કલિલ કણોના જે વિદ્યુત ભાર હોય છે એ વિદ્યુત ભાર સરખા હોવાને કારણે એકબીજાની નજીક નથી જઈ શકતા અને એકબીજાને અપાકર્ષણ કરે છે, કલિલ કણોને દૂર મોકલી દે છે, જેથી કલિલ કણો અવક્ષેપ નથી બનાવતા. કહેવાનો મતલબ એમ છે કે આ સોલની સ્થિત્યતા, આ કલિલ દ્રાવણની સ્થિત્યતા એના જે વિદ્યુત ભાર છે એની હાજરીને કારણે છે. ઓકે, જો કોઈ કારણસર આ વિદ્યુત ભાર દૂર કરવામાં આવે તો કણો એકબીજાની નજીક આવશે અને સંમ્યુચય રચશે. કણો એકબીજાની નજીક જશે, સંમ્યુચય એટલે કે જૂથ બનાવશે, કણો મોટા થતા જશે, સ્કંદન પામશે અને ગુરુત્વ બળ હેઠળ નીચે બેસી જશે, ખરી જશે. કલિલમય કણોનું આ નીચે બેસી જવાની જે ઘટના છે તેને આપણે સ્કંદન થયું કહેવાય અથવા તો અવક્ષેપણ થયું કહેવાય, અને અવક્ષેપ બની જાય અને કલિલ દ્રાવણ નષ્ટ પામી જાય, જેને આપણે કહેતા હોય છે કલિલ દ્રાવણનું સ્કંદન થઈ ગયું અથવા તો અવક્ષેપણ થયું. તો શું સમજ્યા? કલિલ દ્રાવણના જે કલિલ કણો છે વિદ્યાર્થી મિત્રો, એ કદી એકબીજાની નજીક નથી જતા પોતાના વિદ્યુત ભારને કારણે. કોના કારણે? પોતાના વિદ્યુત ભારને કારણે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે એમના પરનો વિદ્યુત ભાર નીકળી જાય કોઈ કારણસર, તો કલિલ કણો એકબીજા સાથે જાય, જોડાઈ જાય, મોટા કદના અવક્ષેપ બની જતા હોય છે. અને આને મોટા કપના મોટા સમ્યુચય જૂથ બનવાની આ જે ઘટના છે, પછી અવક્ષેપ સ્વરૂપમાં જતા રહેવાની આ જે ઘટના છે એને આપણે સ્કંદન કહેતા હોઈએ છીએ. ઓકે, હવે પ્રશ્ન એમ છે કે માનો કે આપણે જાણી જોઈને સ્કંદન કરવું હોય તો કઈ રીતના કરી શકાય? તો પહેલું છે વિદ્યુત કણ સંચલન વડે. કલિલમય કણને વિરુદ્ધ વિદ્યુત ભાર વિદ્યુત ધ્રુવ તરફ ખસે છે અને ત્યાં વિભારિત થાય છે અને અવક્ષેપણ પામે છે. હવડા જ આપણે આ આકૃતિમાં જોયું, તમે જોઈ શકો કે અહીંયા બધા કલિલ કણો ભેગા થયા વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ, અને જ્યાં ત્યાં ભેગા થશે ત્યાં વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ ભેગા થવાથી ઋણ જો ધન તરફ જાય તો પોતાનો વિદ્યુત ભાર ગુમાવી દે, અને પછી આ બે કલિલ કણો ભેગા થઈ જાય, ભેગા થતા જાય, ભેગા થતા જાય, એમનું જે કદ છે એ વધતું જાય, અને કદ વધતા વધતા એ કલિલ કણો જે છે એ અવક્ષેપ બની જાય છે અને સ્કંદન થાય છે એમનું. તો સ્કંદન થશે આવી રીતના. બીજું છે, બે વિરુદ્ધ વિદ્યુતભાર વાળા સોલને આપણે શું કરીએ, એકબીજામાં મિશ્રિત કરી દઈએ. બે વિરુદ્ધ વિદ્યુતભાર વાળા સોલ હોય એમને એકબીજામાં આપણે શું કરીએ, મિશ્રિત કરીએ. તો જો એક ધન વિદ્યુતભારિત સોલ છે એટલે કે કલિલ છે, બીજો ઋણ વિદ્યુતભારિત કલિલ છે. આ ધન અને ઋણ વિદ્યુતભારિત કલિલને આપણે એકબીજા સાથે મિશ્ર કરીએ એટલે ધન અને ઋણ એકબીજાને તટસ્થ કરી દે. જો કણો પરનો વિદ્યુત ભાર નીકળી જાય તો કણો પાછા એકબીજાની નજીક જાય, જૂથ બનાવે, મોટા સ્વરૂપે અવક્ષેપ બનાવી દે એટલે સ્કંદન થઈ જાય. હે, ચલો સમજો, જ્યારે બે વિરુદ્ધ વિદ્યુત ભારવાળા સોલને એટલે કે કલિલને લગભગ સરખા પ્રમાણમાં આપણે મિશ્ર કરીએ ત્યારે તેમના વિદ્યુત ભારનું તટસ્થીકરણ થઈ જાય અને અંશત અથવા સંપૂર્ણપણે અવક્ષેપણ પામી જાય. જળયુક્ત ફેરિક ઓક્સાઇડ સોલ જે છે, જેને આપણે ધન ભારિત સોલ કહીએ, અને આર્સેનિયસ સોલ જે સલ્ફાઇડ સોલ છે, જેને આપણે ઋણ વિદ્યુત ભારિત સોલ કહીએ. અને આપણે આગળ ભણ્યા હતા ગઈકાલના કોઠામાં કે જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ વાળો જે સોલ છે ને, Fe2O3 વાળો, N·XH2O, અને ભણ્યા હતા ને કોઠામાં, એ ધન વિદ્યુત ભારિત છે. જ્યારે એ આર્સેનિયસ સલ્ફાઇડ વાળો જે સોલ છે As2S3, એ ઋણ વિદ્યુત ભારિત સોલ છે. અને આ બંનેને જો આપણે મિશ્ર કરીએ તો તે અવક્ષેપ સ્વરૂપમાં આવી જાય છે. શું બની જાય? અવક્ષેપ. કારણ કે એક ધન છે અને ઋણ વિદ્યુત ભારિત છે. આ સ્કંદન જે છે એને આપણે પારસ્પરિક મ્યુચ્યુઅલ સ્કંદન કહી શકીએ. ધન અને ઋણ વડે થતું આ સ્કંદન એને આપણે પારસ્પરિક સ્કંદન કહી શકીએ. ઓકે, સમજણ પડી ગઈ? હા કે ના? ઝડપથી મને જણાવો. હવે આપણે કલિલ કણોને ઉકાળતા જઈને પણ સ્કંદન કરી શકીએ. જ્યારે સોલને ઉકાળવામાં આવે એટલે કે કલિલ કણોને ઉકાળવામાં આવે ત્યારે અધિશોષિત સ્તર જે છે એ ખલેલ પહોંચે છે. અધિશોષિત સ્તર એટલે ખબર છે ને, આપણે ગઈકાલે ભણ્યા હતા વિદ્યુત ભારમાં કે કલિલ પોતે પર્ટિક્યુલર આયનોનું શોષણ કરે છે અને એના ઉપર અધિશોષિત સ્તર રચાય છે. આ અધિશોષિત સ્તર છે ને બેટા, એમાં ખલેલ આવે છે. ખલેલ એટલે કે ડિસ્ટર્બન્સ થાય છે, જેના કારણે પ્રક્ષેપણ માધ્યમના અણુઓ સાથેની અથડામણ વધી જાય. બીજું, આપણે જો ઉર્જા વધારીએ, ઉકાળીએ એટલે એમની ગતિ ઉર્જા વધી જાય, ગતિ ઉર્જા વધી જાય એટલે એકબીજા સાથે અથડામણ વધી જાય, અને અથડામણ વધી જાય એટલે કણનો વિદ્યુત ભાર શું થાય, ઘટી જાય. અલ્ટિમેટલી કણનો વિદ્યુત ભાર ઘટાડવાનો છે, કારણ કે કણનો વિદ્યુત ભાર હશે તો એકબીજા પ્રત્યે અપાકર્ષણ કરશે, એકબીજાને દૂર રાખશે. પણ જેવો વિદ્યુત ભાર ઘટ્યો એકબીજાની નજીક આવશે,
જૂથ બનાવશે, અને જૂથ બનાવશે તો આ લોકો અવક્ષેપ બની જશે કલીલ કણો. તો વિદ્યુત ભાર ઘટે છે, છેવટે અવક્ષેપણ થાય છે. પછી દીર્ઘસ્થાયી પાર્શ્લેષણ એટલે કે ડાયાલિસિસ. ડાયાલિસિસ આપણે પાછળના લેક્ચર્સમાં જોયું હતું કલીલ કણોના શુદ્ધિકરણ માટે. સામાં જોયું હતું કલીલ કણોના શુદ્ધિકરણ માટે. ત્યારે મેં તમને કીધું હતું કે જે જળવિરાગી કલીલ કણો છે એટલે દ્રવવિરાગી છે, એમને સ્થાયી રાખવા માટે થોડુંક વિદ્યુત વિભાજ્ય જરૂરી છે. જો તમે દીર્ઘસ્થાયી એટલે કે વધુ ને વધુ ડાયાલિસિસ કરતા જાઓ અને એને વધુ ને વધુ શુદ્ધિકરણ કરતા જાઓ તો થોડું પણ અંદર જે આપણું વિદ્યુત વિભાજ્ય છે બચશે નહીં. અને જો વિદ્યુત વિભાજ્ય નહીં રહે તો પછી શું થશે, એ અસ્થાયી થઈ જશે અને સ્કંદન થઈ જશે. તો લાંબા સમય સુધી ડાયાલિસિસ કરવાથી હાજર વિદ્યુત વિભાજ્યની અલ્પ માત્રા પણ દૂર થઈ જાય છે, જેથી કલીલ અસ્થાયી બને છે અને છેવટે સ્કંદન પામતું હોય છે. ક્લિયર થયું આટલા સુધી? હા કે ના? ઓકે બેરુમલ, ઓકે સરસ બેરુમલ, સારી વાત કરી તમે. ચલો હવે આગળ વધીએ પાંચમો મુદ્દો કે હજુ સ્કંદન કઈ રીતના કરી શકાય. તો સમજો, વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી મેં તમને કીધું તેમ કે જળવિરાગી અથવા દ્રવવિરાગી જે કંઈ કલીલો છે બેટા, એમાં કમ્પ્લીટ એક સંપૂર્ણ માત્રામાં વિદ્યુત વિભાજ્ય હાજર હોવું જોઈએ, એક ચોક્કસ માત્રામાં. એના કરતાં વધારે વિદ્યુત વિભાજ્ય હોય ને તો પણ સ્કંદન થઈ જાય, એના કરતાં ઓછું હોય તો પણ સ્કંદન થઈ જાય. એટલે જો તમે વધુ પડતું ડાયાલિસિસ કરો તો માત્રા ઘટી જવાના લીધે સ્કંદન થાય, તમે જાણ્યુંની અંદર માત્રા ઉમેરી દો વધુ તો પણ સ્કંદન થઈ જાય. જ્યારે વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણ ઉમેરવામાં આવે ત્યારે કલીલમય કણો અવક્ષેપણ પામે છે. આનું કારણ એ છે કે કલીલ તેના પોતાના હાજર રહેલા વિદ્યુતભારથી વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતા કણો સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જો તમે વિદ્યુત વિભાજ્ય ઉમેરો, એટલે વિદ્યુત વિભાજ્ય એટલે શું, જે પાણીમાંથી વિદ્યુતનું વહન થવા દે, કોના કારણે, આયનોના કારણે. એટલે ખાસ કરીને વિદ્યુત વિભાજ્ય તરીકે આયનીય પદાર્થો હોય, એટલે કે એમાં ધન અને ઋણ આયનો હોય. જો હવે કલીલ કણો ઉપર ધન વિદ્યુતભાર હોય તો એ ઋણ આયનોને આકર્ષી લેશે, કલીલ કણો ઉપર ઋણ વિદ્યુતભાર હોય તો એ ધન આયનોને આકર્ષી લેશે. આમ પારસ્પરિક ક્રિયા કરે, પરિણામે વિદ્યુતભારનું તટસ્થીકરણ થઈ જાય અને જે વિદ્યુતભાર ઘટી જાય તો તમને ખબર છે કે એકબીજાની નજીક જાય, સ્કંદન તરફ દોરી જાય. જે આયન કણો ઉપરના વિદ્યુતભારને તટસ્થ કરવા માટે જવાબદાર છે તેવા આયનને આપણે સ્કંદન કરતા આયન કહીશું. ઋણ આયન ધન વિદ્યુતભાર ધરાવતા સોલનું અવક્ષેપણ કરે છે અને ધન આયન ઋણ વિદ્યુતભાર ધરાવતા સોલનું અવક્ષેપણ કરે છે. અને એ ફિક્સ છે કે ઋણ હોય તો ધનવાળાનું સ્કંદન થઈ શકે અને ધન હોય તો ઋણવાળાનું સ્કંદન થઈ શકે. તો સામાન્ય રીતે આપણે એવું નોંધ્યું છે કે ઉમેરેલા ઉર્ણિત કરતા એટલે કે સ્કંદન કરતા આયનની સંયોજકતા જેટલી વધારે ઊંચી તેટલું અવક્ષેપણ કરવાની શક્તિ વધારે. અને આ માટે આપણે હાર્ડલી સુલ્સ નિયમ તરીકે એને ઓળખીએ છીએ. એટલે ઘણી વખત તમને પૂછાતું હોય છે કે હાર્ડલી સુલ્સ નિયમ સમજાવો, તો બહુ અંદરથી ઉઠાવેલું વાક્ય છે એટલા માટે ઘણા બધા કન્ફ્યુઝનમાં આવી જતા હોય છે. તો ખાસ અહીંયા તમારે આને યાદ રાખવાનું છે. જેમ કે તમે જો કોઈક તમારી જોડે ઋણ વિદ્યુતભારિત સોલ એટલે કે કલીલ કણ છે, ઋણ વિદ્યુતભારિત છે, ઓકે. હવે એનું ઉર્ણિત કરતા એટલે કે સ્કંદન કરતા શક્તિનો ક્રમ જોવા જઈએ તો સૌથી વધારે એલ પ્લસ 3 છે, એના પછી ઓછી બીએ પ્લસ 2 છે, એના પછી એન એ પ્લસ છે. કારણ કે આનો ધન વિદ્યુતભાર વધારે છે. જેટલો ધન વિદ્યુતભાર અથવા ધન સંયોજકતા વધારે એટલી એની સ્કંદન કરવાની ક્ષમતા વધારે. કોનું સ્કંદન કરી શકે ધન વિદ્યુતભાર હોય તો? ઋણ વિદ્યુતભાર ધરાવતા કલીલનું. એવી જ રીતના જો તમારી જોડે ધન વિદ્યુતભારિત કલીલ હોય તો એના સ્કંદનની ઉર્ણિત કરતાની શક્તિનો ક્રમ કોનો વધારે? તો સૌથી વધારે વધારે વધુ વિદ્યુત ઋણ વિદ્યુતભાર હોય. ધન છે એટલે આપણે ઋણ વિદ્યુતભારિત આયન લેવું પડે. તો Fe(CN6)4- આ છે સંકીર્ણ આયન, આપણે હવે ધીમે રહીને ભણવાના જ છીએ. આ છે PO4(3), SO4(2), Cl-. તો જેમ આગળ જઈએ Cl-, SO4(2), PO4(3), Fe(CN6)4-, તો અહીંયા સૌથી વધારે ઋણ વિદ્યુતભાર છે અને એટલા માટે એની સ્કંદન શક્તિ વધારે છે. અને આનો સૌથી ઓછો છે એનો મતલબ ઓછી સ્કંદન શક્તિ છે. આમ આપણે જોઈ શકીએ કે એની ઉપર જે સંયોજકતા રહેલી છે વધારે હોય તો સ્કંદન શક્તિ વધારે અને સંયોજકતા ઓછી હોય તો સ્કંદન શક્તિ ઓછી. કહેવાનો મતલબ એમ કે જેની સ્કંદન શક્તિ વધારે છે એ ઓછા પ્રમાણમાં વાપરવું પડે, જેની સ્કંદન શક્તિ ઓછી છે એ વધારે પ્રમાણમાં વાપરવું પડે. એટલે કે 2 કલાક. બીજી વસ્તુ, પ્રાયોગિક રીતે એક સ્કંદન મૂલ્યને પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે કે 2 કલાકમાં કોઈ કલીલના અવક્ષેપણ માટે જરૂરી જે વિદ્યુત વિભાજ્યના મિલીમોલ હોય
તે પ્રતિ લીટર કેટલા મિલીમોલ જોઈએ છે તેને એ એકમમાં નિમ્નતમ સાંદ્રતાને સ્કંદન મૂલ્ય કહેવામાં આવે છે. જરૂરી વિદ્યુત વિભાજ્યતા મિલીમોલ, 1 લિટરમાં કેટલા મિલીમોલ આપણે વિદ્યુત વિભાજ્યતા ઉમેરીશું કે જેથી તે આપેલા દ્રાવણનું, કલીલ દ્રાવણનું 2 કલાકમાં સ્કંદનન કરી શકે, તો એ જે મૂલ્ય છે એને આપણે કહીએ છીએ સ્કંદનન મૂલ્ય. જેટલા ઓછા જથ્થાની જરૂર પડે તેટલી વધારે આયનની સ્કંદન શક્તિ. મેં તમને સમજાવ્યું, જો સ્કંદન શક્તિ વધારે હોય તો આપણે ઓછા જથ્થાની જરૂર પડશે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હા કે ના ઝડપથી જણાવો. હવે આના પછી આપણે આગળનું 6ઠું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. હા, 6ઠું ચેપ્ટર આપણે આના પછી ચાલુ કરવાના છીએ. બહુ જ સહેલું છે અને બહુ ઝડપથી પતી જાય એવું પણ છે. દ્રવ અનુરાગી સોલનું સ્કંદન કઈ રીતના કરી શકીએ? તો દ્રવ અનુરાગી એટલે ઓલરેડી જેમને આકર્ષણ છે એકબીજા સાથે. આ સોલની સ્થિતિતા માટે 2 પરિબળો જવાબદાર હોય. 1 પરિબળ કલીલનો વિદ્યુત ભાર છે અને બીજું છે દ્રાવક યોજન. કારણ કે આ શું છે, જળ અનુરાગી છે એટલે પોતે અંદર દ્રવી ગયું છે, દ્રવ્ય છે. તો આવી રીતના 2 વાત થઈ ગઈ. ક્લિયર છે? ચલો, જ્યારે આ બંને પરિબળો દૂર કરવામાં આવે ત્યારે દ્રવ અનુરાગી સોલનું શું થઈ શકે? અવક્ષેપણ થઈ શકે. એટલે આપણા 2 પરિબળો છે, 1 છે વિદ્યુત ભાર, બીજું છે દ્રાવક યોજન. જો આપણે શું કરીએ, આ બંને પરિબળોમાંથી કોઈ પણ 1 પરિબળને દૂર કરીએ તો અવક્ષેપણ થઈ શકે. વિદ્યુત ભાર વિશે તો આપણે એવડા ઘણી વાતો કરી કે કલીલ કણનો વિદ્યુત ભાર આપણે ઘટાડી નાખીએ તો અવક્ષેપણ થઈ શકે છે. 1, વિદ્યુત વિભાજ્ય ઉમેરીને આપણે કરી શકીએ, જે આપણે આગળ જોયું તેમ. 2, યોગ્ય દ્રાવક ઉમેરીને દ્રાવક યોજનમાં ખલેલ પહોંચાડીને આપણે સ્કંદન કરી શકતા હોઈએ છીએ. જ્યારે આલ્કોહોલ અને એસિટોન જેવા દ્રાવક જળ અનુરાગી સોલમાં ઉમેરવામાં આવે તો આપણે એનું દ્રાવક યોજન પર અસર કરી અને ત્યારે પરિક્ષેપિત કલાનું નિર્જળીકરણ થાય છે અને પરિસ્થિતિમાં વિદ્યુત વિભાજ્યમાં થોડું પ્રમાણમાં સ્કંદન લાવી શકાય છે. નિર્જળીકરણ કેમ થાય? કારણ કે એસિટોન અને આલ્કોહોલ પાણી સાથે સંયોજાય એટલે જે દ્રાવ્યમાં પાણી ઉમેરેલું હતું એ પાણીનું પ્રમાણ ઘટી જાય એટલે દ્રાવક યોજન ક્ષમતા બદલાતી હોય છે અને સ્કંદન થાય છે. નાના નાના ટોપિક છે. હવે જો દ્રાવણને, મતલબ કે આ કલીલ દ્રાવણને આપણે શું, કૌશલ તું પૂછી રહ્યો છે બ્રિજેસ કોણ છે? મને નથી ખબર કેમ. ઓકે, કલીલનું સંરક્ષણની આપણે વાત કરીએ તો દ્રાવણમાં સમજો, દ્રવ અનુરાગી સોલ દ્રવ વિરાગી સોલ કરતાં વધારે સ્થાયી છે. આપણે કલીલને કઈ રીતના બચાવી શકીએ? હવે હું તમારી કોમેન્ટ્સ એકદમ છેલ્લે વાંચીશ, એકદમ શાંતિથી આપણે એનો જવાબ આપીશું. સમજો, દ્રવ અનુરાગી સોલ દ્રવ વિરાગી સોલ કરતાં વધારે સ્થાયી છે કારણ કે પોતે અનુરાગ ધરાવે છે, એટલે કે આકર્ષણ ધરાવે છે. આ હકીકતનું કારણ એ છે કે દ્રવ અનુરાગી કલીલ વિપુલ પ્રમાણમાં જળ યોજિત હોય છે, એ પોતે દ્રવ્ય પણ થઈ જાય છે, એટલે જળ યોજિત થઈ જાય છે. એટલે કે કલીલમય કણો જે પ્રવાહીમાં હાજર હોય તેઓ પરિક્ષેપિત થયેલા હોય છે. જે માધ્યમ છે પરિક્ષેપિત માધ્યમમાં પોતાની જાતે પરિક્ષેપિત થયેલા છે. ગુંદર વત્તા પાણી આ જળ અનુરાગીનું છે, પોતે સ્થાયી છે, એમાં કોઈ આપણને બીજી જરૂર પડતી નથી. તેથી પ્રવાહીના ઢાંકણથી ઢંકાયેલા હોય છે, એટલે કે કલીલ કણ જે છે એની આજુબાજુ આ રીતના પ્રવાહી હોય છે. શું હોય છે? પ્રવાહી. વિદ્યુત ભારની ખાસ જરૂર પડતી નથી. દ્રવ અનુરાગી કલીલને દ્રવ વિરાગી કલીલના સંરક્ષણનો વિશિષ્ટ ગુણધર્મ હોય છે. હવે આ જે દ્રવ અનુરાગી કલીલ હોય છે દ્રવ વિરાગી કલીલને બચાવી શકતા હોય છે, એવો એક વિશિષ્ટ ગુણધર્મ એમની જોડે રહેલો છે. જ્યારે આપણે દ્રવ અનુરાગી સોલને દ્રવ વિરાગી સોલમાં ઉમેરી દઈએ ત્યારે દ્રવ અનુરાગીઓ કણો દ્રવ વિરાગી કણોની ચોપાસ એક સ્તરની રચના કરે. આ દ્રવ વિરાગી હોય તેને અરાઉન્ડ આવી રીતના દ્રવ અનુરાગી જે છે એ કણો ગોઠવાઈ જાય. ઓકે, અને આમ જળ વિરાગી સોલનું વિદ્યુત વિભાજ્યથી શું કરે? સંરક્ષણ. અને આ ગોઠવાઈ ગયા એટલે એની બાજુ આમી રીતના પ્રવાહીનું લેયર પણ આવી ગયું, દ્રવ અનુરાગીની આજુબાજુ હતું તે, અને તેથી કોઈક વિદ્યુત વિભાજ્ય એના પર એટેક કરવા જાય તો એનાથી એનું શું થઈ જાય? રક્ષણ થઈ જાય. વિદ્યુત વિભાજ્ય એના પર એટેક ન કરી શકે એટલે કે એના વિદ્યુત ભારને ખલેલ ન પહોંચાડી શકે તો જે કલીલ છે એ સ્થાયી થઈ જાય. આમ દ્રવ અનુરાગી કણો આ હેતુ માટેના ઉપયોગને આપણે સંરક્ષક કલીલ કહેવામાં આવે છે અને આવી રીતના આપણે કલીલોનું સંરક્ષણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આની આગળના લેક્ચરમાં અમે પાયસ અને આપણી ચોપાસ કલીલ વિશેના ટોપિકોની વાત કરી દીધી છે. હવે માત્ર મારે એક નાનકડો ટોપિક તમને અત્યારે સમજાવવાનો છે અને ચેપ્ટરને પૂર્ણ કરવાનું છે. એ છે કલીલના અનુપ્રયોગો, એટલે કે આપણે કલીલના શું ઉપયોગો કરીએ છીએ. તો કલીલના ઉપયોગો ઉદ્યોગોમાં ખૂબ વિશાળ પ્રમાણમાં થાય છે. એના કેટલાક ઉદાહરણો છે જેના વિશે આપણે અહીંયા વાત કરીએ, જેમ કે ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપણ,
ધુમાડો જે છે એનું વિદ્યુતીય અવક્ષેપણ. ધુમાડો હવામાં કાર્બન, આર્સેનિક સંયોજનો, ધૂળ વગેરેનું કલિલમય દ્રાવણ છે. ધુમાડો જે છે એ હવામાં ખાસ કાર્બન, આર્સેનિક સંયોજનો અને ધૂળ વગેરેનું ભેગું થયેલું કલિલમય દ્રાવણ છે. મોટા મોટા ઉદ્યોગોમાં જ્યારે બળતણ માટે કોલસાનો વાપરવામાં આવે ત્યારે અંદરથી કાર્બન, આર્સેનિક અને ધૂળ ઉત્પન્ન થાય છે, જે ધુમાડા મારફતે પછી હવામાં છોડવામાં આવે. એવું કરવાથી હવાનું પ્રદૂષણ થાય છે. ધુમાડો અને ચીમણીમાંથી એટલે આપણે શું કરવું પડે, એ ધૂળ રજકણો બધાને દૂર કરી લેવા પડે. તો હવે ધુમાડામાંથી ચીમણીમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલાં એક ચેમ્બર જેવો ચેમ્બર જેમાં ધુમાડા વડે વહન કરતા વિદ્યુતભાર વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતી પ્લેટો હોય છે અને આપણે એને એક ચેમ્બરમાંથી એટલે કે એક એવા ભાગમાંથી ચીમણીમાં એક એવો ભાગ ફિટ કરેલો હોય છે ચેમ્બર જેમાંથી પસાર કરીશું. આપણે અહીંયા ધુમાડો અહીંયા એડ કરીશું અને અહીંયા એક વિદ્યુત ધ્રુવ લીધો છે. ધુમાડાના જે કલિલ કણો છે એના પર જે વિદ્યુતભાર હોય, માનો કે ઋણ હોય, તો આ જે ધ્રુવ છે વિદ્યુત ધ્રુવ એ ધન વિદ્યુતભારિત હોય, અને જો કણો પર કલિલ કણો પર ધન વિદ્યુતભાર હોય તો આપણે આને ઋણ વિદ્યુતભારિત લઈશું. કણો જ્યારે આ પ્લેટના સંપર્કમાં આવશે ત્યારે આપણે એવડે વાત કરી તેમ માનો કે કણો ઋણ વિદ્યુતભારિત છે અને આ ધન છે, એટલે એ બધા ઋણ ચીપકી જશે અને ઋણ ચીપકી જશે પછી શું થશે, પોતાનો વિદ્યુતભાર ગુમાવશે. ગુમાવશે એટલે એકબીજા સાથે ભેગા થશે, એકબીજા સાથે ભેગા થશે એટલે સ્કંદન પામશે. શું પામશે? સ્કંદન પામશે. ત્યારે તે પોતાનો વિદ્યુતભાર ગુમાવે છે અને અવક્ષેપિત થાય છે એટલે કે સ્કંદન પામે છે. સ્કંદન પામીને નીચે ભેગું થઈ જાય રાખ સ્વરૂપે અને હવા શુદ્ધ બની જાય. કાર્બન મુક્ત થયેલી આ જે હવા છે એ પછી બહાર નીકાળી લેવામાં આવે. આ માટે ખૂબ ઊંચું વિદ્યુત સ્થિતિમાન 30,000 વોલ્ટ જેટલું અથવા એના કરતાં વધારે જેટલું વોલ્ટ જેટલું વાપરવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન. આમ કણો ચેમ્બરના તળિયા પર ઠરી જાય અને સેટલ ડાઉન થઈ જાય. આ અવક્ષેપકને આપણે કોટરેલ અવક્ષેપક કહેવામાં આવે છે. મોટા મોટા ઉદ્યોગોમાં ચીમનીમાં આ ફિટ કરવામાં આવે છે. વાત કરીએ પાણીના શુદ્ધિકરણની, પીવાના પાણીના શુદ્ધિકરણની, તો કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવતું જે પાણી છે, જેમ કે ખાસ કરીને આપણે નદી નાળા અથવા તળાવ છે અથવા કૂવાઓમાંથી જે પાણી મેળવીએ છીએ, તે ઘણીવાર નિલંબિત અશુદ્ધિઓ ધરાવતું હોય છે. અને નિલંબિત અશુદ્ધિઓ ધરાવતું હોય છે, નિલંબિત એટલે પાણીમાં નીચે બેસી જાય. આવા પાણીમાં ફટકડી ઉમેરવામાં આવે કે જે નિલંબિત અશુદ્ધિઓને અવક્ષેપિત કરે. આની અંદર ઘણી વખત કલિલ કણો પણ હોય, કલિલ અશુદ્ધિઓ પણ હોય, માટીના કણો નાના નાના, તો આપણે અંદર ફટકડી ઉમેરીએ. ફટકડી શું કરે? આ કલિલમય કણોનું શોષણ કરે અને શોષણ કરીને પછી એને અવક્ષેપ બનાવી દે અને પાણીને કેવું બનાવે છે, પીવા લાયક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, કલિલોનો ઉપયોગ આપણે ઔષધિ ક્ષેત્રે પણ કરી શકીએ. મોટા ભાગની ઔષધિઓ સ્વભાવે કલિલમય હોય છે. ઉદાહરણ તરીકે આર્ગી રોલ, જે સિલ્વરનો સોલ છે, એટલે સિલ્વરનો કલિલ છે, ખાસ MCQ માટે પણ આ ઉપયોગી છે. તેનો ઉપયોગ આંખના મલમ એટલે કે લોશનમાં થાય છે. અને કલિલ એ પણ ચાંદીમાંથી બનાવેલું કલિલ દ્રાવણ છે, જેને આપણે આંખના લોશન માટે ઉપયોગમાં લઈએ છીએ. પછી એન્ટેમની નામની જે ધાતુ છે એનું જે કલિલમય દ્રાવણ છે, કાલાજારની સારવારમાં વપરાય છે. કાલાજાર એક રોગ છે, એની સારવારમાં વપરાય છે. કલિલમય ગોલ્ડ જે છે, સોનાનું જે કલિલ દ્રાવણ બનાવેલું હોય, તે અંતઃ સ્નાયુવી ઇન્જેક્શનમાં, ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન મૂકવામાં આવે મસલ્સ માટે, ત્યારે એમાં વપરાતું હોય છે. એવી રીતના મિલ્ક ઓફ મેગ્નેશિયા, જે પાયસ છે, એટલે કહેવાનું મતલબ એક કલિલ દ્રાવણ જ છે, પ્રવાહીનું પ્રવાહીમાં, જેની જે હોજરીમાં જો ગરબડ હોય તો એ માટેની દવામાં વપરાય છે. કલિલમય ઔષધિઓ વધુ અસરકારક હોય છે એવું માનવામાં આવે છે, કારણ કે તેઓ વિશાળ સપાટી ક્ષેત્રો ધરાવતા હોય છે અને તેથી સહેલાઈથી પરિપાચન પામી જતા હોય છે. આપણા શરીરમાં ખૂબ સરળતાથી પરિપાચન પામી જાય છે અને એમનું વિશાળ સપાટી ક્ષેત્ર એટલે કે સપાટીનું પૃષ્ઠફળ, સપાટીનું ક્ષેત્રફળ વધારે હોવાથી એ આપણને ઝડપથી સારવારમાં આપણે એમને વાપરી શકતા હોઈએ છીએ, અથવા એમના સારવારની જે અસર છે એ ઝડપી બનાવતા હોય છે. ચર્મશોધન એટલે કે ચામડું પકવવાની ક્રિયામાં પણ આપણને કલિલો ઉપયોગી થાય છે. કઈ રીતના? પ્રાણીઓના જે ચર્મ એટલે કે ચામડા છે, સ્વભાવે કલિલમય હોય છે. જ્યારે આ ચર્મમાં ધન વિદ્યુત ભારિત કલિલમય કણો હોય છે, તેને ટેનિનમાં ડુબાડવામાં આવે, ટેનિન એક જાતનું રસાયણ છે, એને ડુબાડવામાં આવે ત્યારે પારસ્પરિક સ્કંદન થાય. આમાં ઋણ હોય, પેલામાં ધન હોય, એટલે ધન અને ઋણ વચ્ચે પારસ્પરિક સ્કંદન થાય અને આના પરિણામે ચામડું કઠણ બને છે. અને આ પ્રક્રમને આપણે ચર્મશોધન એટલે કે ટેનિન કહીએ છીએ, ચામડું પકવવાની ક્રિયા કહીએ છીએ. અને ટેનિનના બદલે ઘણી વખત ક્રોમિયમ ક્ષાર પણ વાપરવામાં આવતા હોય છે. તો કહેવાનો મતલબ, આવી રીતના ચામડું પકવીને, લેધર્સ જેને આપણે કહીએ છીએ, ચામડું પકવીને પછી એમાંથી ચામડાની વસ્તુઓ, બૂટ, ચંપલ, પાકીટ વગેરે બનાવવામાં આવતું હોય છે.
સાબુ પ્રક્ષાલકોની સ્વચ્છીકરણની પ્રક્રિયા, જો કે આપણે આના વિશે વધારે વાત નથી કરતા, આપણે ભણી ગયા કે એ મિસેલની રચના થાય છે અને મિસેલ દ્વારા કઈ રીતના સ્વચ્છીકરણ થાય છે. પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ. ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મ, જો કે આ વસ્તુ હવે નથી જોવા મળતી, પહેલાં જે નેગેટિવ ફોટોગ્રાફ્સ આવતા હતા એની વાત છે, કે ફોટોગ્રાફિક પ્લેટ અથવા ફિલ્મો પર ગ્લાસ પ્લેટ પર અથવા સેલ્યુલોઇડ એટલે કે સેલ્યુલોઝયુક્ત પ્લેટ પર જિલેટિનમાં પ્રકાશ સંવેદનશીલ સિલ્વર બ્રોમાઇડના પાયસનું આવરણ તૈયાર કરેલું હોય છે. આપણે પહેલાં છે ને ફોટા ધોવા મોકલતા હતા, તો એક કલિલમય દ્રાવણ રજૂ બનાવેલું હોય જે સિલ્વર બ્રોમાઇડનું હોય, અને એની અંદર ફોટો ડૂબાડીને પછી સૂકવવામાં આવે, એટલે જેના પર પછી પ્રકાશની હાજરીમાં રંગબેરંગી કલરફુલ ફોટો બની જાય. નેગેટિવ ધોવાથી પછી મોટો ફોટો બને. પરંતુ આ ટેકનોલોજી અત્યારે આપણે નથી વાપરતા, અત્યારે ડિજિટલ કેમેરા આવી ગયા છે, સીધું પ્રિન્ટ થઈ શકે છે. રબર ઉદ્યોગો, જે આપણને રબરના ઝાડમાંથી ક્ષીર મળે છે, ક્ષીર રબર એટલે કે રબર દૂધ જેવું પ્રવાહી મળે છે, જેને આપણે રબર લેટેક્સ કહીએ છીએ, એ રબરના કણોનું કલિલમય દ્રાવણ છે, જે પોતે ઋણ વિદ્યુત ભારિત હોય છે, અને આપણે એને સ્કંદન કરીએ એટલે આપણને રબરના સ્કિનના રબરને આ જે ક્ષીર છે એટલે કે લેટેક્સ જે મળે છે, રબર લેટેક્સ, એના સ્કંદનથી આપણે મેળવી શકતા હોઈએ છીએ. અને ઔદ્યોગિક નિપજો, જેમ કે રંગ છે, શાહી છે, સંશ્લેષિત પ્લાસ્ટિક છે, રબર, ગ્રેફાઇટ, ઊંજણ, સિમેન્ટ, આ બધા બીજું કંઈ નહીં પરંતુ કલિલમય દ્રાવણના ઉદાહરણ છે. તો આમ આપણે જોવા જઈએ તો કલિલો વિશાળ ક્ષેત્રે ફેલાયેલા છે અને આપણી સાથે ચોપાસ ચારે બાજુ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતના આપણું આજે પાંચમું ચેપ્ટર છે અહીંયા પૂર્ણ થાય છે, અને હવે આપણે આવતીકાલના લેક્ચરમાં સાંજે 8:30 વાગે ચેપ્ટર નંબર 6ની શરૂઆત કરવાના છીએ. બરાબર, બહુ જ સરસ મજાનું એ ચેપ્ટર છે, તો મારી સાથે જોડાયેલા રહેજો, અને હું અત્યારે તમારી કોમેન્ટ વાંચીને પાછો તમારી સામે આવું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં તમારી કોમેન્ટ્સ વાંચી. ઘણા બધાને સ્કૂલ વિશેની વાતો હતી, ઘણા બધાને મટીરિયલ્સ વિશેની વાતો હતી. ઝડપથી હું તમારી સામે મટીરિયલ્સ મૂકીશ, ઝડપથી મૂકીશ, બહુ જ ઝડપથી કરીશું, ટેન્શન લેશો નહીં. હું કેટલીક જગ્યાએ અટવાઈ ગયો છું, એટલા માટે હું ફરી લોન્ચ નથી કરી રહ્યો, પરંતુ હું ઝડપથી મૂકીશ તમારી સામે, કારણ કે હવે થોડુંક આપણને પાછળ પણ 2.5 મહિનાનો સમય વધી ગયો છે. મેમાં આપણી એક્ઝામિનેશન છે એટલે થોડોક તૈયારીનો સમય વધ્યો છે, એટલે કોઈ ટેન્શનની વાત છે નહીં. તો એ મટીરિયલ્સની હું તમને પ્રોવાઈડ કરીશ, અને હવે આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરવાના છીએ, અને ઝડપથી આપણે એને પૂર્ણ પણ કરવાના છીએ. સવારે ફિઝિક્સ ઓલમોસ્ટ તમે જોશો ને તો 10મું ચેપ્ટરની થિયોરી પતાવવાની છે, અને પછી આપણે ઝડપથી 5, 6, 7, 8 ચેપ્ટરની થિયોરીઓ પતાવી દઈશું. અને મેં એવું વિચારું છું કે પહેલાં તમને થિયોરી પદ્ધતિ ફટાફટ પતાવી દઉં છું, અને પછી એક અમારી પીવીડીઝ વગેરે રેડી થઈ જાય એટલે દાખલાના સેશન્સ આપણે રાખીએ. ઓકે, તો ચલો આવી રીતના આપણે મળતા રહીશું, પાછા બધા ફરી એકવાર મળીશું આવતીકાલના લેક્ચરમાં. સમહાવ મારો મોબાઈલ આજે બેટરી ડેડ થઈ ગઈ છે, એટલે ઝડપ ઇન્ટરેક્ટિવ વાત નહીં કરી શકું તમારી જોડે. તો મળીશું આપણે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ગુડ નાઇટ.